નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 1 વનસ્પતિમાં કોષો. પેલું પ્રકરણ છે વનસ્પતિમાં પોષણ. તો વનસ્પતિમાં પોષણ એટલે કે વનસ્પતિ પોતાનો ખોરાક આહાર કઈ રીતે લે છે તે વસ્તુ આપણે આમાં સમજવાની છે. જે સમજતા પહેલા મનુષ્યનો આહાર, ત્યાર પછી પ્રાણીઓનો આહાર કઈ રીતે લે છે તેની આપણે થોડીક વાતચીત કરી લઈએ. તો પૃથ્વી પર દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આહારની જરૂર પડે છે. એટલે કે દરેક સજીવ જીવન ટકાવી રાખવા પૃથ્વી પર દરેક સજીવમાં મનુષ્ય આવી ગયા, પ્રાણીઓ આવી ગયા, વનસ્પતિ આવી ગયા, એટલે દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આહાર એટલે કે ખોરાકની જરૂર પડે છે. તો હવે આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ પોતાનો ખોરાક ક્યાંથી મળે? તો વનસ્પતિ જમીનમાંથી પોતાના પોષક તત્વ સ્વરૂપે આહાર મેળવે છે, એટલે કે પોતાનો ખોરાક મળે છે. વનસ્પતિ જે છે પોષક તત્વો સ્વરૂપે આહાર મળે છે. એટલે પોષક તત્વ સ્વરૂપે જમીનમાંથી પોતાનો આહાર મેળવે છે. તો હવે આપણે પ્રાણીઓની વાત કરીએ, આ જમીનની વાત કરીએ, જમીનની આપણે અંદર વનસ્પતિની વાત કરીએ. હવે વનસ્પતિમાં આપણે આગળ એકમાં ભણશું કે કઈ રીતે આવે, કઈ રીતે ખોરાક લે છે, એ બધી આપણે આગળ આગળ. અત્યારે થોડુંક તમને ઉપર છેલ્લી વાત કરીએ તો વનસ્પતિ જે રહી તે જમીનમાંથી પોષક તત્વ સ્વરૂપે આહાર મેળવે છે. તો હવે આપણે વાત કરવાની છે પ્રાણી. તો પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક વનસ્પતિ અને અન્ય પ્રાણીઓ પાસેથી, અન્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે. આ પ્રાણીઓ વનસ્પતિ એટલે કે અન્ય પ્રાણીઓ આહાર તરીકે ઉપયોગ કરે છે. આ વખતે આપણે પ્રાણીઓ વનસ્પતિ અને અન્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે. તો આપણે વાત કરીએ એનું ઉદાહરણ લઈએ કે પ્રાણીઓ ખાલી વનસ્પતિનું ઉદાહરણ, પછી આપણે પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો ઉપયોગ કરીએ. તો આપણે વાત કરીએ કે પ્રાણીઓ છે તે પોતાના ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે. તો વનસ્પતિનો ઉપયોગ કરતા એવાનું આપણે ઉદાહરણ લેવા જઈએ તો ગાય, ભેંસ, બકરી વગેરે. આપણે મનુષ્ય એટલે કે પ્રાણીઓ વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરે એના ઉદાહરણ લીધા.
કે ગાય તો ગાય આપણે ખ્યાલ છે કે ઘાસ છે એટલે ભેંસ તો એ પણ ઘાસ જ થાય તો ઘાસ ક્યાંથી આવે આપણે ખ્યાલ જ છે કે ઘાસ વનસ્પતિમાંથી આપણે પણ જે રીતે ભેંસ તો એ પણ ઘાસનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે તો હવે આપણે વાત કરીએ તો એની વાત કરીએ પ્રાણીનો વનસ્પતિનો આહાર તરીકે હવે પ્રાણીનો અન્ય પ્રાણીનો ખોરાક તરીકે એટલે આહાર તરીકે ઉપયોગ કરે એની વાત કરીએ કે પ્રાણીનો અન્ય પ્રાણી આહાર તરીકે ઉપયોગ કરે એના ઉદાહરણ જો વાઘ સિંહ વાઘ સિંહ બિલાડી કૂતરું તો આ બધા પ્રાણીઓ એવા છે કે પોતાના ખોરાક તરીકે અન્ય પ્રાણીઓનો ઉપયોગ કરે ઉદાહરણ તો કે સિંહ કે વાઘ છે તે પોતાના ખોરાક તરીકે હરણનો શિકાર કરે છે તો તે કેનો ઉપયોગ કર્યો કહેવાય ને આહારમાં કે પ્રાણીઓનો ઉપયોગ કર્યો કહેવાય એટલે આ પ્રાણીઓની વાત છે હવે આપણે એક વાત થઈ ગઈ વનસ્પતિ એક વાત થઈ ગઈ પ્રાણીની હવે આપણે વાત કરીશું મનુષ્ય તો મનુષ્ય પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર આધાર રાખે મનુષ્ય પોતાના ખોરાક માટે વનસ્પતિ આ વાત થઈ આપણી મનુષ્ય કે મનુષ્ય પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર આધાર રાખે છે આ વાત તેની તો હવે આપણે જોઈએ મનુષ્ય છે આપણે વનસ્પતિ પર આધાર રાખતા કે આપણે ઉદાહરણ લઈએ મનુષ્ય તો કે વનસ્પતિ ઉપર આહાર તરીકે આ વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરે એના ઉપર આધાર કે મનુષ્ય આહાર તરીકે વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરે છે આપણે એના ઉદાહરણ તો કે શાકભાજી અને ફળ તો આપણને ખ્યાલ છે શાકભાજી અને ફળો વનસ્પતિમાંથી આપણને મળે તો શાકભાજીના ઉદાહરણ દેવા જાવ તો રીંગણા ભીંડો ગુવાર એવી રીતે ફળો તો સફરજન ચીકુ દ્રાક્ષ કેળા એ આપણા ફળોના ઉદાહરણ છે કે આ એક વસ્તુ એવી છે કે મનુષ્ય પોતાના ખોરાક માટે વનસ્પતિ ઉપર પણ આધાર રાખે છે આપણે એનું ઉદાહરણ તો બીજું કે મનુષ્ય પોતાના ખોરાક માટે પ્રાણીઓ ઉપર આધાર રાખે આપણે એવું ઉદાહરણ લઈએ કે મનુષ્ય પ્રાણીઓ ઉપર આધાર રાખે આ એક એવી વાત છે કે મનુષ્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે તો એનું ઉદાહરણ લેવાનું તો ગાય પાસેથી દૂધ લે છે એવી જ રીતે ભેંસ પાસેથી પણ દૂધ લે છે એટલે કે આ પણ એક મનુષ્યનો પ્રાણીઓ ઉપર આધાર છે તો આપણી એક ઉપર છલી વાત હતી કે ભાઈ મનુષ્યો પછી વનસ્પતિ પ્રાણીઓ પોતાનો ખોરાક કઈ રીતે મેળવે એની આપણે થોડીક વાત કરી ફરીથી થોડીક વાત રિપીટ કરી દઉં છું કે પૃથ્વી પર દરેક શરીર
पृथ्वी पर दरेक सजीव ने પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પૃથ્વી પર દરેક સજીવ ને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આહારની જરૂર પડે છે દરેક સજીવ હોય એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આહારની જરૂર પડે છે એવી જ રીતે આપણે વાત કરીએ તો વનસ્પતિ તો જે વનસ્પતિ છે તે જમીનમાંથી પોષક તત્વ સ્વરૂપે પોતાનો આહાર મેળવે છે તો બીજી વાત કરીએ તો હવે આપણે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ પોતાના ખોરાક તરીકે પોતાના આહાર તરીકે વનસ્પતિ અને પ્રાણીઓનો ઉપયોગ કરે છે તો આપણે એક ઉદાહરણ લઈને વાત કરીએ કે પ્રાણીઓ પોતાના આહાર તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે તો એવા આપણે પ્રાણીઓના ઉદાહરણ લઈએ તો કે ગાય ભેંસ બકરી વગેરે એવી રીતે પ્રાણીઓ બીજા અન્ય પ્રાણીનો આહાર તરીકે ઉપયોગ એટલે કે ખોરાક તરીકે ઉપયોગ કરે એનું ઉદાહરણ લેવા દઈએ તો કે વાઘ વાઘ સિંહ વગેરે પ્રાણીઓ બરોબર એવી જ રીતે હવે આપણે વાત કરીએ પ્રાણીઓની કેની વાત કરી તો કે પ્રાણીઓ હવે આપણે વાત કરવાની છે મનુષ્યની તો મનુષ્ય પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણી બંને ઉપર આધાર રાખે છે મનુષ્ય પોતાના ખોરાક માટે પ્રાણીઓ અને વનસ્પતિ બંને ઉપર આધાર રાખે આપણે એનું ઉદાહરણ જોઈએ તો કે મનુષ્ય વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરે એનું ઉદાહરણ તો કે ભાઈ શાકભાજી અને ફળો શાકભાજીમાં આપણને ખ્યાલ જ છે ભીંડો રીંગણા ગુવાર ટમેટા વગેરે ફળોમાં ચીકુ સફરજન કેળા દ્રાક્ષ વગેરે એવી રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ તો મનુષ્ય પોતાના આહાર તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરે છે તો કે ભાઈ હા કેમ કે ગાય પાસેથી દૂધ મેળવે છે એવી રીતે ભેંસ પાસેથી દૂધ એટલે કે પ્રાણીઓ ઉપર જ આધાર છે હવે આપણા ખોરાકમાં ખોરાકના ઘટકો રહેલા છે આપણા ખોરાકની અંદર ખોરાકના ઘટકો રહેલા છે તો આ ખોરાકના ઘટકો જે છે આપણા ખોરાકમાં ખોરાકના ઘટકો રહે એ આપણે ધોરણ 6 માં ભણી ગયા તો આપણને ખ્યાલ જ છે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ તત્વો વગેરે આપણા ખોરાકના ઘટકો છે આપણે એની વાત કરવાની છે તો કે ખોરાકના ઘટકો તો પહેલું છે કાર્બોહાઇડ્રેટ બીજું છે પ્રોટીન બીજું ચરબી ચોથું વિટામિન અને ખનિજ તત્વો વગેરે આપણા ખોરાકના ઘટકો છે આ બધા આપણા ખોરાકના ઘટકો છે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનિજ તત્વો વગેરે આપણા ખોરાકના આ બધા ખોરાકના ઘટકો છે આ બધા ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે જેને પોષક તત્વો કહે છે અહીંયા આપણી પોષક તત્વોની વ્યાખ્યા છે એટલે કે આ બધા ખોરાકના ઘટકો આપણા શરીરમાં જરૂરી છે તેને પોષક તત્વો કહે છે અને પોષક તત્વો આ બધા ખોરાકના ઘટકો જે છે તે આપણા શરીર માટે જરૂરી છે તેને પોષક તત્વો કહે છે હવે આને આને બીજી રીતે બોલાય કે આપણા આહારમાં શરીર માટે કેટલાક આવશ્યક ઘટકો છે આપણા આહારમાં શરીર માટે કેટલાક આવશ્યક ઘટકો છે જેને આપણે પોષક તત્વો કહે છે અને બીજી રીતે પણ બોલાય આપણા આહારમાં એટલે કે આપણા જે આહાર છે તે આહાર આહારમાં શરીર માટે આપણે બીજી વ્યાખ્યા જોઈએ તો અથવામાં
આપના આહારમાં શરીરમાં કેટલા આવશ્યક ઘટકો હોય છે આવશ્યક ઘટકોની જરૂર હોય છે પોષક તત્વો કહે છે આ વ્યાખ્યા આપણે બે રીતે બોલી શકીએ છીએ પહેલી રીતે કે આ બધા જે કાર્બોદિત પ્રોટીન ચરબી આપણે એ રીતે બોલી શકીએ આ બધા તત્વો તો આવે જ નહીં કાર્બોદિત પ્રોટીન ચરબી ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો એટલે કે આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે તેને પોષક તત્વો હવે પોષક તત્વો ખોરાકના ઘટકો તો આપણને ખ્યાલ આવી ગયો કે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને આ વસ્તુ આપણે ધોરણ 6 માં બીજા ચેપ્ટરમાં શીખી ગયા હતા કે કાર્બોદિતનું પરીક્ષણ કઈ રીતે થાય પ્રોટીનનું પરીક્ષણ કઈ રીતે થાય ચરબીનું પરીક્ષણ કઈ રીતે થાય વિટામિન આપણને ક્યાંથી મળે છે તો આપણે આ બધા પરીક્ષણ એટલે કે પ્રવૃત્તિ આપણે કરી શક્યા હતા અને કરી શક્યા હતા અને કેમાંથી મળતું તે આપણને ખ્યાલ હતો તો કે અહીંયા આપણે પોષક તત્વોની એક વ્યાખ્યા છે કે આ બધા ખોરાકના ઘટકો આપણા શરીર માટે આવશ્યક એટલે જરૂરી હોય છે જેને પોષક તત્વો કહે છે બીજી વ્યાખ્યા એને એમાં અથવા ત્યાં બોલીએ આપણા આહારમાં શરીર માટે આપણા આહારમાં શરીર માટે કેટલા આવશ્યક ઘટકોની જરૂર હોય છે તેને પોષક તત્વો કહે છે આ આપણી એક પોષક તત્વની વ્યાખ્યા છે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે બધા સજીવોને ખોરાકની જરૂર પડે છે બધા સજીવોને ખોરાકની જરૂર પડે છે બધા સજીવમાં પછી વાઘ હોય સિંહ હોય ગાય હોય કૂતરું હોય વનસ્પતિ હોય કે મનુષ્ય હોય બધા સજીવોને ખોરાકની જરૂર પડે છે હવે આપણે જ્યારે પ્રાણીઓ અને મનુષ્ય પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી એટલે કે પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી પોતાનો ખોરાક તે જાતે બનાવી શકતા નથી તેથી તેઓ વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર આધાર રાખે છે એટલે તેથી તેઓ વનસ્પતિ અને પ્રાણી ખોરાક તરીકે ઉપયોગ કરે છે મનુષ્ય અને પ્રાણીનો ખોરાક તરીકે તેથી તેઓ ઉપયોગ કરે છે તેથી આમ આપણે એમ કહી શકીએ કે મનુષ્ય અને પ્રાણી આમ મનુષ્ય અને પ્રાણી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજા ઉપર આધાર રાખે આધાર તેથી આપણે એટલે કે મનુષ્યો અને પ્રાણીઓ વનસ્પતિ ઉપર અને પ્રાણીઓ વનસ્પતિ ઉપર અને પ્રાણીઓ અન્ય પ્રાણી એવી રીતે મનુષ્ય એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એકબીજા ઉપર કરે છે આધાર મનુષ્ય અને પ્રાણી આપણે વાત ફરીથી રિપીટ કરીએ થોડી કે આપણા ખોરાકના ઘટકો તો કે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન ખનિજ તત્વો વગેરે આપણા ખોરાકના ઘટકો છે આ બધા ખોરાકના ઘટકો આ બધા ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી આવશ્યક છે જેને
પોષક તત્વ કહે છે આપણી એક પોષક તત્વની વ્યાખ્યા છે આ વ્યાખ્યાને આપણે બીજી રીતે પણ બોલી શકીએ એટલે કે આપણા આહારમાં શરીર માટે આપણા આહારમાં શરીર માટે કેટલા આવશ્યક ઘટકો હોય છે જેને પોષક તત્વ કહેવામાં આવે છે જેથી આપણે એમ કહી શકીએ કે બધા સજીવોને ખોરાકની જરૂર પડે છે એટલે કે એના ઉદાહરણ દેવા જે સજીવો માટે મનુષ્ય વનસ્પતિ પ્રાણી વગેરે દરેકને જીવવા માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આહારની જરૂર પડે છે હવે આપણે પ્રાણીઓ અને મનુષ્યો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તેથી તેઓ વનસ્પતિ અને પ્રાણીઓનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે તેથી આપણે એમ કહી શકીએ કે આ મનુષ્ય અને પ્રાણી પોતાના ખોરાક તરીકે મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજા ઉપર આધાર રાખે છે હવે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજા ઉપર આધાર રાખે છે જેને આપણે સમજ્યા હવે આપણે આગળ સમજવાનું છે કે હવે આપણે પોષણ એટલે શું સમજવાનું છે તો પોષણ એટલે શું આપણે તે સમજવા માટે પહેલા પોષણની વ્યાખ્યા લઈએ તો પોષણ એટલે શું તે સમજવા જોઈએ તો કે પોષણ એટલે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેને શરીર દ્વારા ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને આપણે પોષણ કહે છે એટલે કે પોષણની વ્યાખ્યા આપણે બોર્ડમાં લખીશું સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાનું પ્રક્રિયાને પોષણ અહીંયા આપણી પોષણની વ્યાખ્યા છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેને શરીર દ્વારા ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પોષણના આપણા બે પ્રકાર છે પોષણના કેટલા પ્રકાર છે તો કે બે પ્રકાર છે કે સ્વાવલંબી પોષણ એક આપણું થાય છે સ્વાવલંબી પોષણ અને બીજું પરાવલંબી સજીવો જ્યારે સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યારે તેને સ્વાવલંબી પોષણ કહે છે એટલે કે સજીવો જ્યારે સ્વાવલંબી પોષણ પોતાનો ખોરાક સરળ પદાર્થમાંથી જાતે મેળવે
તેને સ્વાવલંબી પોષણ તો વનસ્પતિ જે સજીવ છે
તે પોતાના ખોરાક તરીકે પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરે છે તો આપણે તે આ ખોરાક ક્યાંથી આવે તો આ ખોરાક જે છે તે કાચી જરૂરી કાચી સામગ્રી જરૂરી તેની આસપાસથી મળી રહે છે તેની આજુબાજુમાં આ કાચી સામગ્રી જે છે તે તેને મળી રહે છે વનસ્પતિને હવે વનસ્પતિમાં આપણે જોયું કે કાચી સામગ્રી જે છે તેની આસપાસથી મળી રહે છે તો આ જે પોષક તત્વો છે વનસ્પતિના શું છે પોષક તત્વો તે પોષક તત્વો તેના શરીરનું બંધારણ વૃદ્ધિ નાશ પામેલા ભાગનો સુધારો ત્યાર પછી શક્તિની પ્રાપ્તિ અને જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી થાય છે આપણી એક વનસ્પતિની વાત છે તો આ વનસ્પતિમાં મેં એમ કીધું કે ભાઈ જે પોષક તત્વો છે તે તેના શરીરનું બંધારણ બનાવવામાં ઉપયોગી બને છે તો શરીરનું બંધારણ એટલે આપણે જે કસરત કરીએ છીએ અને આપણું શરીરનું બંધારણ બને છે એવી જ રીતે આ શરીરનું બંધારણ બને છે તો વનસ્પતિનો બીજી વાત કરીએ તો કે વૃદ્ધિ પામે છે તો વનસ્પતિ આપણે સરળમાં જોઈએ તો નાનો છોડ હોય થોડાક દિવસો પછી જોઈએ તો મોટો થાય એવું આપણું ઉદાહરણ તો કે મનુષ્ય તો કે સૌ પ્રથમ જન્મેલું બાળક જન્મેલું બાળક છે તે કેવું હોય તો કે સાવ નાનું અને થોડા દિવસ પછી જશો તો એટલે કે છ મહિના કે વર્ષ દિવસ પછી જોશો તો તે પગ ઉપર ચાલતું એટલે કે પગ એટલે કે ગોઠણ પર ચાલતું પછી થોડા દિવસ પછી તમે પાછું જોશો તો તે બાળક ધીમે ધીમે પગ ઉપર એટલે કે દિવાલને અટકીને ઊભું રહે એટલે કે આ એક આપણા શરીરની વૃદ્ધિ છે પછી નાશ પામેલા ભાગનો સુધારો કરે નાશ પામેલો ભાગ આપણા શરીરનો કોઈ પણ નાશ પામેલો ભાગ હોય એટલે કે એની વૃદ્ધિ કરે નાશ પામેલા ભાગનો સુધારો એટલે કે તમે સાયકલ લઈને જાઓ છો અને તમે પડી ગયા તો તમારે જે શરીર ઉપર તમને વાગેલું છે તે શરીર ઉપરથી બ્લડ એટલે કે લોહી નીકળવા રુધિર નીકળવાનું શરૂ થઈ ગયું તો થોડાક દિવસ પછી તમને જે વાગેલો ભાગ છે તેમાં સુધારો થઈ જશે એટલે આ પોષક તત્વો જે એવું વનસ્પતિમાં છે વનસ્પતિની ડાળી તૂટી ગઈ હોય તો જે ડાળી તૂટેલી હોય છે તેને થોડા દિવસ સુધી તેના નાશ પામેલા ભાગમાં સુધારો આવે છે એવી રીતે શક્તિની પ્રાપ્તિ એવી રીતે જૈવિક ક્રિયાઓ કરવામાં મદદરૂપ થાય છે હવે આપણે વાત કરીશું વનસ્પતિના પોષણમાં વનસ્પતિના પોષણ મેળવવાની પ્રક્રિયા આપણે જોઈ લીધું છે ખોરાકના ઘટકો ક્યાં ક્યાં હોય તો આપણને ખ્યાલ છે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન એની વાત છે ત્યાર પછી આપણે જોયું કે પોષણ એટલે શું તો આપણને ખ્યાલ છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે તો પોષણના બે પ્રકાર છે એક સ્વાવલંબી પોષણ બીજું પરાવલંબી પોષણ તો આપણે સ્વાવલંબી પોષણની વ્યાખ્યા છે તો કે સજીવો જ્યારે પોતાનો ખોરાક સરળ પદાર્થમાંથી જાતે મેળવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે ત્યાર પછી આપણે જોયું ઉદાહરણ તો કે વનસ્પતિ હવે આપણે બીજું જોઈએ તો કે પરાવલંબી પોષણ તો પરાવલંબી પોષણ એટલે કે પ્રાણીઓ અને બીજા ઘણા બધા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ કે પ્રાણીઓ પાસેથી મેળવે છે તેને આપણે પરાવલંબી પોષણ કહે છે તેમાં ઉદાહરણ જોઈએ મનુષ્ય અને પ્રાણી હવે આપણે મેં અગાઉ વાત કરી કે વનસ્પતિ તે એક સજીવ છે ખાસ ધ્યાન રાખવાનું હવે વનસ્પતિ જે છે તે એક સજીવ છે તો તેનો ખોરાક ક્યાંથી મેળવે છે આપણે જોઈએ કે વનસ્પતિ છે તે સજીવ છે તો તેનો ખોરાક ક્યાંથી મેળવે તો વનસ્પતિનો ખોરાક કયો કહે છે તો આપણે વાત કરીએ પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો તરીકે પોતાના ખોરાક તરીકે તે વનસ્પતિ ઉપયોગ કરે છે આ વનસ્પતિનો ખોરાક તરીકે તેને ઉપયોગ કર્યો તો આ કાચી સામગ્રી ક્યાં હોય તો આ કાચી સામગ્રી તેની આસપાસથી તેને મળી રહે છે હવે આપણે વનસ્પતિના પોષણની વાત કરવાની એટલે કે પોષણ એટલે શું તે જોયું પોષણના કેટલા પ્રકાર છે તે જોયું ત્યાર પછી સ્વાવલંબી પોષણ એટલે શું પરાવલંબી પોષણ એટલે શું ત્યાર પછી મેં તમને કીધું કે તમને હવે પ્રશ્ન થાય કે વનસ્પતિ જે છે તે પોતાના ખોરાક તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરે છે તો આપણે પ્રશ્ન થાય આપણું શરીર કેમ આ વસ્તુનો ઉપયોગ કરતી નથી તો આપણે જોવાનું છે તો કે વનસ્પતિમાં એક વિશિષ્ટ રચના આવેલી હોય છે તેની વાત કરવાની છે જે છે હરિતકણ જે
અંદર શું આવેલું છે તો કે હરિકણ નામની એક વિશેષ રચના આવેલી હોય છે હરિકણ નામની એક વિશેષ રચના આવેલી છે હરિકણ નામની એક વિશેષ રચના વનસ્પતિમાં આવેલી છે તો આ હરિકણમાં લીલું રજક દ્રવ્ય આવેલું છે આ હરિકણ હરિકણ છે એની અંદર લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે તો આ લીલું રંજક દ્રવ્યનું કાર્ય શું તો તે સૂર્ય ઊર્જાનું શોષણ કરે છે આ લીલું રંજક દ્રવ્ય છે તે સૂર્ય ઊર્જાનું શોષણ કરે છે સૂર્ય ઊર્જામાં લીલું રંજક દ્રવ્ય જે રહ્યું તે સૂર્ય ઊર્જાનું શોષણ કરે છે હવે વનસ્પતિ દ્વારા સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરે વનસ્પતિ દ્વારા સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરે સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરે એટલે વનસ્પતિ સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરી પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો મેળવે છે એટલે કે ખનિજ તત્વો મેળવે છે હવે આ વનસ્પતિ જે છે તે હરિત દ્રવ્યના મદદ એટલે કે લીલા રંજક દ્રવ્યના મદદથી સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરે સૂર્ય ઊર્જાથી થોડીક ઊર્જા એટલે કે તાકાત શક્તિ મળે એનો ઉપયોગ કરે પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે કે આ વસ્તુ સાબિત છે કે વનસ્પતિમાં હરિત દ્રવ્ય એટલે કે લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે અને આપણા શરીરની અંદર લીલું રંજક દ્રવ્ય આવેલું હોતું નથી માટે આપણું શરીર કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ખોરાક તરીકે જાતે ઉપયોગ કરી શકતું નથી હવે આપણે ફરીથી વાત કરું તો કે વનસ્પતિ જે છે તે પોતાના ખોરાક તરીકે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ કરે આપણું શરીર શું કામ નથી કરતું તો કે વનસ્પતિમાં એક વિશેષ રચના આવેલી છે હરિદ્રવ્ય નામની અને આ હરિદ્રવ્યમાં લીલું રંજક દ્રવ્ય આવેલું છે જે સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરી અને પોતાના ખોરાક તરીકે પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરે છે અને ખોરાક બનાવે છે જ્યારે આપણા શરીરમાં હરિતકણ એટલે કે હરિદ્રવ્ય આવેલું હોતું નથી માટે આપણે આ પણ ખોરાક જાતે બનાવી શકતા નથી આ ચેપ્ટર હવે આપણે નેક્સ્ટ ટોપિક આવશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું થેન્ક યુ